गंगे, हर हर गंगे, हर हर गंगे गंगे, हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे गंगे, हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे गंगे, हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे गंगे, हर हर गंगे, हर हर गंगे, हर हर गंगे गंगे। નમસ્કાર દર્શક મિત્રો, ચંચળ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ખાસ કરીને એક લોકોને એક ધાર્મિક સંસ્કારોની જાણકારી મળે, આવનારા ધાર્મિક તહેવારોની જાણકારી માટે આજે એક વિશેષ એપિસોડ પ્રસારિત કરી રહ્યા છીએ. દર્શક મિત્રોને જાણ હશે કે ગંગા દશેરા જેવો પવિત્ર તહેવાર આવી રહ્યો છે, ત્યારે તેને અનુલક્ષીને તૈયારીઓ પણ ચરમસીમાએ પહોંચી છે. ત્યારે ભૂતકાળમાં ઉજવાતા તહેવારો વર્તમાન ધાર્મિક સંસ્કૃતિ, કર્મકાંડ અને ગંગા દશેરાના ઉત્સવનું મહત્ત્વ આ અંગે ચર્ચા કરવા માટે અમારા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી ચંદ્રેશભાઈ ભટ્ટ, ચંદ્રેશ મહારાજ. મહારાજ, આપનું ચંચળ ન્યૂઝમાં સ્વાગત છે. નમસ્કાર. વર્ષોથી આપ પણ કર્મકાંડ કરો છો, સરકારી નોકરી હતી, આપના પિતાશ્રી પણ શિક્ષક હતા, અમૃતલાલ કલ્યાણજી ભટ્ટ. અને જૂની પેઢીના લોકોને યાદ પણ હશે, કેમકે એમનો પ્રભાવ એટલો હતો તે વખતે, કે અમૃતલાલ કલ્યાણજી ભટ્ટ એક આદર્શ શિક્ષક તરીકે અને ખાસ કરીને ધાર્મિક વિધિમાં પણ એમનું જે અનુશાસન હતું, તો થોડુંક એમના વિશે આજે શરૂઆત ત્યાંથી કરીએ, આપણા ફળિયાની વાત કરીએ અને તે વખતના માહોલની વાત કરીએ. મારા શું કહેશો તેમના વિશે, તેમના જીવનચરિત્ર વિશે? મારા પિતાશ્રી ભૂકંપ પછી 2005માં સ્વર્ગે સીધાવ્યા. એ પહેલાંની પ્રવૃત્તિમાં શિક્ષકનો વ્યવસાય તો કરતા હતા, શિક્ષકના વ્યવસાય ઉપરાંત કર્મકાંડ મીન્સ કે અમારે ગાયત્રી મંદિરની પૂજા વર્ષોથી સંભાળે છે. એમના ગયા પછી હું અત્યારે પૂજા સંભાળું છું. પણ એનો નિયમ અને અનુશાસન આપણે આજની તારીખમાં યાદ કરીએ તો એ આપણે કર્મકાંડમાં જોઈએ તો અત્યારે કોઈ એવો નિયમ આપણે એવા અનુશાસન કોઈ જોતા નથી. આપણે પણ જૂના માણસોને આપણે યાદ કરીને એટલું કહીએ છીએ કે જે પહેલાં મહારાજજી આ વિધિ વિધાન કરતા એવું વિધિ વિધાન હવે નથી થતું. અને જે સમય તે વખતે વિધિવિધાનમાં લાગતો હતો, યજમાનો શાંતિથી બેસીને વિધિવિધાન કરાવતા હતા, આજે કોઈ પાસે સમય નથી. કાંઈ પણ કર્મ હોય તો બધા યજમાનો પહેલેથી પૂછશે, મહારાજ કેટલી વાર લાગશે? આપણે કહીએ ભાઈ 1.5-2 કલાક થશે, અડી વાર લાગશે, કલાકમાં પૂરું કરી દે ને. એટલે આજે કોઈ પાસે સમય નથી. કોઈ પણ સંસ્કાર કરવા હોય તો પણ પહેલેથી પૂછી લે કે મહારાજ કેટલો સમય લાગશે. મહારાજ, વાત કરીશ, આપે જે વાત કરી ગાયત્રી મંદિરની, આશાપુરાના મંદિર પાસે દર્શક મિત્રોને જણાવીએ કે આશાપુરાનું જે મંદિર છે આપણું બજારમાં મેઇન, તેની બાજુમાં જ ગાયત્રી માનું એક બહુ જૂનું, મારા ખ્યાલથી 100 વર્ષથી પણ ખૂબ જ જૂનું, એટલે કે રાજાશાહીના વખતનું એક મંદિર આવેલું છે, જેના વિશે બહુ ઓછા દર્શકોને માહિતી હશે. અને જે ચંદ્રેશભાઈ ભટ્ટ અને તેમના પરિવારજનો છેલ્લા 60 વર્ષથી આ મંદિરની સાર સંભાળ અને પૂજા અર્ચના કરે છે. આ મંદિરના ઇતિહાસ વિશે થોડુંક જણાવી શકશો, જેથી દર્શક મિત્રો જેમને ખ્યાલ નથી તેઓ ત્યાં જઈ શકે દર્શન માટે? આ મંદિર 1888માં બંધાયેલું છે, રાજાશાહીના વખતનું, અને ભટ્ટ ગોવિંદજી વાઘજી એમના સ્મરણાર્થે બંધાવેલું છે એમના કુટુંબીજનોએ. મોઢ બ્રાહ્મણ મચ્છુકાંટિયા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિનું મંદિર છે. અને છેલ્લા 60 વર્ષથી અમે લોકો પૂજા સંભાળીએ છીએ. પહેલાં મારા પિતાશ્રી પૂજા કરતા હતા અને ભૂકંપ પછી છેલ્લા 24 વર્ષથી હું પૂજા સંભાળું છું. નિયમિત પૂજા હોય છે સવારના ભાગમાં અને સાંજે પણ ધૂપદીપ આરતી હોય છે. બંને ટાઈમ મંદિર માતાજીની પૂજા થાય છે. પંચમુખી ગાયત્રીનું મંદિર છે. અને ભૂકંપ પછી, ભૂકંપ વખતે મંદિર પર અમારો એનો ઉપરનો શિખર પડી ગયો હતો અને ભૂકંપ પછી જીર્ણોદ્ધાર કરાવ્યો છે મંદિરનો. અને આ મંદિર એના પહેલાં પણ 1953માં ગંગા દશેરાના દિવસે જ એ મંદિરનો જીર્ણોદ્ધાર થયેલો હતો. અને ફરી પાછો પુનઃ ભૂકંપ પછી બીજી વાર જીર્ણોદ્ધાર થયો મંદિરનો. પંચમુખી માતાજીની મૂર્તિ છે, બહુ સુંદર મૂર્તિ છે. અને આપણે હમણાં શણગારના દર્શન પણ રોજ મૂકું છું. હમણાં માતાજીની એટલી છે, આપણે પરિવાર બધો સત્સંગીઓ ઘણા સવારે 6:15 આરતીમાં નિયમિત આવવાવાળા ઘણા લોકો છે. અને આજની તારીખમાં ગાયત્રી માતાનું મંદિર બહુ પૌરાણિક મંદિર છે આપણું. આપણે વાત કરી કે ગંગા દશેરાનો તહેવાર આવી રહ્યો છે, થોડુંક એનું શું મહત્ત્વ છે, કઈ રીતે એની ઉજવણી કરવાની રહે છે, થોડુંક દર્શકોને અને ખાસ કરીને શ્રદ્ધાળુઓને જણાવો. ચોક્કસ ચોક્કસ. આ ગંગા દશેરા તહેવાર છે, આપણે વર્ષોથી ઉજવીએ છીએ ગંગા દશેરા. મીન્સ કે એનો ઇતિહાસમાં આપણે જોઈએ તો સગરરાજાએ જે સગરના વારસદારોએ જે કર્યું ભગીરથ રાજાએ, અને એના થકી જે આપણે ઉત્પન્ન થયું છે એમાં આપણે ઐતિહાસિક કથામાં લઈએ તો સૌ પ્રથમ બાહુક રાજા હતા. બાહુક રાજા આપણે જંગલમાં ગયા શિકાર કરવા અને ત્યાં
વૃદ્ધાવસ્થાને લીધે મરણ પામ્યા, જ્યારે એની પત્ની એમની પાછળ સતી થવા જાય છે, ત્યારે એના ગુરુ અવરોધ ઋષિએ જોયું કે આમના પત્ની અત્યારે ગર્ભવતી છે, આ જો સતી થશે તો આ બાળકનું શું. તે પછી ઘરે લઈ આવે છે એમને સંભાળીને, અને એમને ત્યાં પુત્રનો જન્મ થાય છે. એ પુત્ર એ એમના મીન્સ કે દાસીઓ બીજી શૌકીય હોય એને મારવાનો ઘણો પ્રયત્ન કરે, એમને ઝેર આપી દીધું જમવામાં, પણ આ એના ઉપર ભગવાનની કૃપા હોવાથી એ પુત્ર બચી જાય છે. એને કે મીન્સ કે 20 સહિત જન્મ લે છે, એટલે સઘર કહેવાય છે. ઘર એટલે ઝેર કહેવાય છે, સઘર ઝેર સહિત જન્મ લે છે એટલે સઘર કહેવાય છે. એ સઘર રાજાનો જન્મ થાય છે. સઘર રાજાની ઇતિહાસ આપણે જોઈએ છીએ, સઘર રાજા એ તેઓ જે લગ્ન કરેલા છે, બંને પત્ની હતા એમના, એક પત્ની હતા સુમતિ, એ સુમતિના 60,000 પુત્રો જે આપણે કહીએ સઘરના પુત્રો હોય, જે ગંગા પધરાવવા માટે જે ગંગાને ધારણ કરવા માટે જે અનુષ્ઠાન તપ કર્યું એમાં ભાગ લીધો હતો. પણ એ ઇતિહાસમાં આપણે જાણીએ તો એ સઘર રાજાના પુત્રો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો શોધવા માટે કપિલ મુનિના આશ્રમ સુધી જાય છે, અને કપિલ મુનિના આશ્રમ પાસે એ ઘોડો જોયો છે. એને એમ થયું કે કપિલ મુનિ જ અમારો ઘોડો બાંધેલો છે અશ્વમેઘનો. એ ઘોડાને છોડાવવા માટે મુનિ પાસે કહે છે કે ભાઈ અમારો ઘોડો તમે કેમ પકડો છો. મુનિ તો ધ્યાનમાં હતા, પણ મુનિને જેવી ધ્યાન અવસ્થા પૂરી થાય છે, આંખો ખોલે છે, એનો ક્રોધાગ્નિથી એની આંખમાંથી એટલું તેજ નીકળી જાય કે સઘરમાં જે 60,000 પુત્રો જે એને ઘોડાને બળજબરીથી લઈ જવા આવ્યા હતા એ બળીને ભસ્મ થઈ જાય છે. ત્યાર પછી એમના જે બીજા પત્ની છે એમનું પત્નીનું નામ હતું કેશિની. એ કેશિનીના પુત્ર થયા અસમજસ, એના પુત્ર થયા અંશુમાન, અને અંશુમાનના પુત્ર દિલીપ, અને દિલીપના પુત્ર ભગીરથ. એણે ગંગાજીને સ્વર્ગમાંથી નીચે આવવા માટે ભગીરથ તપ કર્યું, એને તપના પ્રભાવે ગંગાજી સ્વર્ગમાંથી નીચે આવવા રાજી થયા છે. પણ ઉપરથી જે ગંગાજી નીચે આવે તો એનું પ્રવાહ કોણ ઝીલી શકે, એના માટે દેવો કહે છે કે ભાઈ મહાદેવ પાસે જાઓ. મહાદેવ પાસે તપ કરે છે. મહાદેવે કહ્યું કે હું તમારી પ્રવાહને હું અનુસરીશ, જટામાં સંભાળીશ. એટલે મહાદેવજી ગંગામાં ધારણ કરે છે, અને મહાદેવજીની જટામાંથી ગંગાજી ત્યાર પછી સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર પૃથ્વીલોકમાં આવે છે. એ ભગીરથ રાજાએ તપ કર્યું એટલે ભાગીરથી પણ કહેવાય છે. અને એ દિવસથી એ ગંગા દશેરાના દિવસે આપણે પૃથ્વી ઉપર આ ગંગાજીનું અવતરણ થયું છે. ગાયત્રી જયંતી, ગાયત્રી માનું પ્રાદુર્ભાવ, ત્રણ પ્લસ આ ગંગા દશેરાનો દિવસ, એ એક જ દિવસે બંને આવેલા છે. એટલે ગાયત્રી જયંતિ તરીકે ઉજવાય છે, અને ગંગાજીનું અવતરણ થયું પૃથ્વીલોક ઉપર એટલે ગંગા દશેરા પણ કહેવાય છે. દર વર્ષે નિયમિત જેઠ સુદ દસમના દિવસે ગાયત્રી જયંતિ અને ગંગા દશેરા તહેવાર વર્ષોથી ઉજવવામાં આવે છે. ગાયત્રી પરિવાર પણ આ દિવસે તહેવારોનું ખૂબ ધામધૂમથી ઉજવણી કરે છે. ચંદ્રેશ મહારાજ, ખૂબ જ ઉપયોગી માહિતી આપી ગંગા દશેરા વિશે. થોડુંક દર્શક મિત્રોને જણાવશો કે જે લોકો ઘરે રહે છે એ લોકો આ દિવસની કઈ વિશિષ્ટ રીતે ઉજવણી કરી શકે, અને શું પૂજાપાઠ એ દિવસે આપ કરવા જોઈએ? પૂજાપાઠમાં તો ગંગાજીનું નામ જ એવું છે કે ગંગા સ્મરણ, તમે સવારે સ્નાન કરતી વખતે ગંગાજીનું નામ લો તો પણ તમે પવિત્ર થઈ જાઓ છો. પ્લસ ગંગાજી ગંગાજળનું એક ચીપું પણ તમારા સ્નાનની બાલદીના જળમાં પધરાવશો, અને ગંગાજીને સ્મરણ કરતાં કરતાં તમે જો સ્નાન કરશો તો પણ તમારા પાપોમાંથી તમને મુક્તિ મળશે. અત્યારે આ ભયંકર વિષકાળ ચાલે છે, તાપ છે ભયંકર, અને આ બીજો તાપ પણ છે, આપણે સહન નથી કરી શકતા. પણ ગંગાજીમાં સ્નાન કરવાથી આપણા બધા પાપોનો નાશ થાય છે. એ ભાવનાથી આપણે આ ગંગા દશેરાના દિવસે માત્ર ગંગાજળનું એક ટીપું પણ આપણા જળમાં પધરાવી અને સ્નાન કરશું તો આપણે શાંતિનો અનુભવ થશે, અને સારી રીતે ગંગા દશેરા આપણે ઘર બેઠે પણ ઉજવશું એવું મનમાં આપણો ભાવ થશે. અમારા સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.